મોહમ્મદ સોહેલ આજે તમારું સ્વાગત છે પીડીસી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર તમે નવા મિત્રો છો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્ર તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો તો એની અમુક માહિતી કે તેમાં તમે મધ્યક શોધવા મધ્યક શોધવાની અવર્ગીકૃત માહિતી સંખ્યાત્મક પ્રતિનિધિ સ્વરૂપે મધ્યક મધ્યસ્થ અને બહુલક જેવા મધ્યવર્તી સ્થિતિના માપોનો અભ્યાસ કરી ચૂક્યા છે આપણે ત્યારબાદ વર્ગીકૃત માહિતીમાં અવર્ગીકૃતમાં તમે શું શોધી ગયા મધ્યક પણ શોધી ગયા મધ્યસ્થ પણ શોધી ગયા અને બહુલક પણ શોધી ગયા હવે આપણી પાસે વર્ગીકૃત માહિતી આવી છે હવે સર અવર્ગીકૃત ને વર્ગીકૃત કેવી રીતે તમે સામાન્ય રીતે કોઈ ક્રિકેટરના 10 ઇનિંગ્સના તમે રન લખો કે ભાઈ એની 10 ઇનિંગના રન જે માહિતી છે તે તમે આંકડામાં લખશો કે ભાઈ 32 48 છે કે ભાઈ 65 છે કે ભાઈ એને સદી માહિતી છે તે અવર્ગીકૃત માહિતી હશે પરંતુ અવેજી તમે શીખશો કે તેમાં માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક જે શોધવાની આપણે રીતો વિશે જાણીશું તે વર્ગીકૃત માહિતી ના આવશે વર્ગીકૃત માહિતીમાં આપણે વર્ગ અંતરાલ તરીકે કન્સેપ્ટ આવશે કે અવલોકનોના મધ્યક એ તમામ અવલોકનોના સરવાળાનો અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગફળ છે શું છે કે અવલોકનોનો જે મધ્યક છે તે તમામ અવલોકનોનો આપણે સરવાળો કરીએ શું કરવામાં આવે છે કે અવલોકનોનો જે મધ્યક છે તે અવલોકનોના સરવાળાનો અવલોકનોની કુલ સંખ્યા એટલે કે જે આપણી અવર્ગીકૃત માહિતીમાં હતા એ જ કન્સેપ્ટ કે ભાઈ ટોટલ જેટલા અવલોકન હોય તે અવલોકનનો આપણે સરવાળો કરીએ અને અવલોકનની સંખ્યા વડે તેને ભાગીએ એટલે એનું ભાગફળ મળે છે તો તમામ અવલોકનોનો સરવાળો તો f1x f2x2 fnx અને અવલોકનોની સંખ્યા તો f1 f2 f3 fn તો માહિતીનો મધ્યક x1 બાર બરાબર f1x1 f2x2 f3x3 fnxn ડિવાઇડ બાય એટલે કે છેદમાં f1 f2 f3 fn એટલે કે આપણી પાસે સૂત્ર થઈ ગયું તે કે x બાર બરાબર સિગ્મા fi xi એટલે કે જે આપણી પાસે f1 x1 છે એટલે કે જે માહિતીના અવલોકનો જે આપણને મળશે તો તેમાંથી fi xi એટલે કે i જે છે તે તેની સંખ્યા બતાવે છે કે તમે કયું પદનો અવલોકન તેમાં સરવાળો કરો છો એટલે કે જેટલા પણ ઉપરના જે પદનું છે તે સરવાળો આપણે સિગ્મા fi xi સિગ્મા એટલે કે તેનો સરવાળો બતાવ્યો છે અને છેદમાં સિગ્મા fi એટલે કે જે અવલોકનોની સંખ્યા છે તેનું નીચે આપણે ટોટલ બતાવ્યું છે એટલે કે તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi જેનો અર્થ સરવાળો છે તેવા ગ્રીક અક્ષર સિગ્મા નો ઉપયોગ કરીને આપણે સૂત્રને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકાય જેવી અત્યારે આપણે જોઈ ગયા સિગ્માને જે માહિતી વર્ગીકૃત હોય તો વર્ગની મધ્ય કિંમત શોધવામાં આવે છે હવે અવર્ગીકૃત માહિતીમાં તો આપણે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi કહ્યું પરંતુ જે માહિતી કેવી હોય વર્ગીકૃત હોય તો વર્ગની પહેલા મધ્ય કિંમત શોધવાની એટલે કે જે આપણને વર્ગ આપેલા છે જે તેને વર્ગીકૃત એટલે કે તેના વર્ગમાં એટલે કે જે શબ્દમાં જ આપણે માહિતી મળે છે કે વર્ગીકૃત એટલે કે વર્ગવાળું બરાબર એટલે વર્ગની પહેલા મધ્ય કિંમત શોધવાની એટલે કે તે જ વર્ગની ઉર્ધ્વસીમા ઉર્ધ્વસીમા એટલે કે આગળની ભાગ અને તે જ વર્ગની અધસીમા એટલે કે પાછળ તે બંનેનો સરવાળો કરીને ડિવાઈડ બાય 2 કરવાનો એટલે કે આપેલ જે વર્ગ હોય તેની આગળની સંખ્યા ઉદાહરણ તરીકે માની લો કે ભાઈ તમારી પાસે 4 અને 6 વર્ગનું છે અથવા તો તમે બીજી એક વસ્તુ લઈએ કે ભાઈ 10-20 તમને એક વર્ગ આપેલ છે તમારી પાસે શું છે એક વર્ગ છે તો એક વર્ગમાં જે 10 છે તે વર્ગની ઉર્ધ્વસીમા હશે જે આગળનો ભાગ છે તેને આપણે શું કહેવામાં આવશે વર્ગની ઉર્ધ્વસીમા અને જે પાછળની બાજુ છે તેને આપણે કહીશું વર્ગની અધસીમા હવે આ બંને વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાને આપણે સરવાળો કરીશું અને તેના ભાગ્યા 2 કરીશું એટલે આપણને તેના વર્ગની શું મળશે આપણને મધ્ય કિંમત મળશે તો વિદ્યાર્થી મિત્રો કે કહેવાની વર્ગીકૃત માહિતીમાં જે વર્ગ આપેલો હોય આપણને એવું જરૂરી નથી કે 10-20 ને એમાં વર્ગ અંતરાલ ગમે તે હોય પરંતુ જે વર્ગ આપણને આપેલ હશે તે વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાનો આપણે સરવાળો કરીને તેને ભાગ્યા 2 એટલે કે તેના અડધા કરીશું એટલે આપણે એ વર્ગની મધ્ય કિંમત મળશે ત્યારબાદ વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની મુખ્ય 3 રીત છે પહેલું છે પ્રત્યક્ષ પછી બીજું છે ધારેલ મધ્યક અને ત્રીજું છે વિચલનની રીત ત્રણો 3 રીત
બોર્ડ માં ઘણીકવાર પૂછાય છે, તમને કહેવામાં આવશે કે ભાઈ આપેલ આવૃત્તિનો મધ્યક તમે ધારેલ મધ્યકથી શોધો કે વિચલનની રીતથી શોધો કે પછી પ્રત્યક્ષ રીતે શોધો. જો ત્યાં આપણને લખેલ ન હોય, કોઈ પણ રીતનું નામ ત્યાં લખેલ ન હોય, તો તમે ત્રણમાંથી કોઈ પણ રીત એક રીતનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો. હવે આપણે સૌથી પહેલા પ્રત્યક્ષ રીતનો એક દાખલો ગણીએ, તો તેના માટે સદવાઈ 14.1 માં પ્રશ્ન નંબર 1 જ લઈએ સૌથી પહેલા, કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, એટલે કે કાર્યક્રમ થયો છે, તેમાં ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો. સર્વેક્ષણ કોને, એટલે કે ભાઈ ક્યાં કેટલું કામ થયું એ સર્વે કરવા માટે, તો તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે, એટલે કે 20 ઘરનો એ લોકોએ સર્વે કર્યું, તે સર્વેક્ષણની અંદર તો 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યાની નીચેની માહિતી એકઠી કરેલી છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે કોષ્ટક આપેલ છે આપણને, તો છોડની સંખ્યા લખેલ છે અને નીચે ઘરોની સંખ્યા, કે ભાઈ જ્યાં છોડની સંખ્યા 0 અથવા 2 ની વચ્ચે હોય તેવા ઘરની સંખ્યા કેટલી છે, તો 1 છે. તેવી જ રીતે 2 અને 4 હોય છોડની સંખ્યા ત્યાં કેવી છે, તો તેવા ઘરની સંખ્યા 2 છે. પછી 4-6 હોય ત્યાં પણ 1 છે ઘર, 6-8 હોય એવા ઘર 5 છે, પછી 8-10 હોય તો ત્યાં 6 છે, પછી 10-12 હોય તો ત્યાં 2 છે, અને 12-14 હોય એટલે કે 3 છે. હવે દાખલાની રકમ પરથી તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે, મેં પહેલાથી જ બનાવીને મૂકેલ છે, તમારે જાતે બનાવવાનું રહેશે. તો તેમાં તમારે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કે વર્ગ જે આપેલ છે, એટલે કે પહેલા ઉપરની કોષ્ટકની ઉપરનું જે રો છે તે આપણે અહીંયા લખવાની શરૂઆત કરીશું, કે 02, ત્યારબાદ એની આવૃત્તિ કેટલી છે, આવૃત્તિ એટલે કે ઘરોની સંખ્યા, તેને આપણે FI વડે દર્શાવવાનું, તેની આવૃત્તિ છે 1, બરાબર છે. ત્યારબાદ બીજો વર્ગ છે 2-4, તેની આવૃત્તિ કેટલી છે, તો 2 છે. ત્યારબાદ 4-6, તેની આવૃત્તિ છે 1. 6-8, એની આવૃત્તિ છે 5. 8-10, એની આવૃત્તિ છે 6. 10-12, એની આવૃત્તિ છે 2. પછી 12-14, એની આવૃત્તિ છે 3. એટલે આપણી પાસે આ કોષ્ટક કમ્પ્લીટ થયું, બરાબર છે. પરંતુ આપણને કીધું છે કે વર્ગ વર્ગીકૃત હોય ત્યાંથી સૌથી પહેલા તેની વર્ગની મધ્ય કિંમત, વર્ગની મધ્ય કિંમત એટલે કે આપણે XI શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ કે વર્ગ પહેલા આપેલ છે તેની ઉર્ધ્વ સીમા અને અધ સીમા, તો ઉર્ધ્વ સીમા 0 છે અને અધ સીમા 2 છે, તો 0 વત્તા 2 તો કેટલા થાય, 2 થાય, એના ભાંગ્યા 2 કરે, તો ભાંગ્યા 2 કરે એટલે કે 0 વત્તા 2 છેદમાં 2 તો કેટલા થશે, 1 2 1 2, એટલે તમારી મધ્ય કિંમત અહીંયા આવી ગઈ 1, બરાબર છે. ત્યારબાદ બીજી કરીએ કે 2 વત્તા 4, એક ઉર્ધ્વ સીમા 2 છે બીજા વર્ગની અને અધ સીમા 4 છે, છેદમાં 2, બરાબર, એટલે 2 વત્તા 4 6, 6 ના છેદમાં 2 એટલે કે 2 તાલીને 6 એટલે કે 3. ત્યારબાદ તમને જોવા મળશે કે ભાઈ 4-6 તો 4 વત્તા 6 છેદમાં 2 એટલે કે 10 ના છેદમાં 2 એટલે કે ભાઈ 5 મળ્યા. તો સર ધીરે ધીરે આપણે જોઈએ છે તો એની મધ્ય કિંમતમાં 2-2 વધારો થાય છે, પેલા 1 હતા એમાં 2 વધારો તો 3, 3 નો વધારો 2 કર્યો તો 5, તો સર એમ કેમ, તો આપણે વર્ગ જોવાનો, કે વર્ગ કે કુછ જે માહિતી છે એમાં વર્ગની જે અંતરાલ જે છે તે સરખા છે. જો 0 અને 2 કેટલો ફરક થાય છે, 2 નો, 2 અને 4 એટલે કે એમાં પણ 2 નો, 4 અને 6 2, 6 અને 8 8-10, 10-12 12-14 એનો મતલબ કે વર્ગ અંતરાલ આખા જ વર્ગીકૃત માહિતીમાં સરખો છે. તો મધ્ય કિંમતમાં તમે જોશો 3 પેલી કરશો એટલે તમને સમજણ પડી જશે કે ભાઈ 2-2 નો ઉમેરો થાય તો તેની મધ્ય કિંમત મળતી જશે. જેવી રીતે 6 અને 8 તો 2 ઉમેરી આપણે 5માં તો 7, તો 8 ની 14 ભાંગ્યા 2 કરો તો તમને 7 મળી જશે. એટલે પરીક્ષામાં તમારે આ બધી માહિતીની ગણતરી બતાવવાની કોઈ જરૂર નથી, તમે જો જાતે પણ ડાયરેક્ટલી પણ લખશો ને કોષ્ટકમાં તો ચાલશે, પરંતુ આ તમારી સમજણ ખાતર કે તમને સરળતા રહે એના માટે, સમજ માટે. હવે 8 વત્તા 10 એટલે કે 18 ભાંગ્યા 2 એટલે કે 9, એટલે કે 7માં તમે 2 ઉમેરતા તો પણ 9 આવી જતે. તેવી જ રીતે 10 અને 12 તો 22, 22 ભાંગ્યા 2 એટલે કે 11,
ત્યાર બાદ 12 અને 14 કેટલા થશે 24 24 ભાગ્યા 2 એટલે કે 13 એટલે કે તમારી પાસે મધ્ય કિંમત પણ આવી ગઈ પરંતુ હવે આપણી પાસે સૂત્ર શું છે આપણી પાસે સૂત્ર શું છે કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi આપણી પાસે સિગ્મા fi xi એટલે કે fi xi ને આપણે ગુણાકાર અત્યારે કરીશું એટલે ત્યારે મળશે તો સૌથી પહેલા આપણે fi xi નો ગુણાકાર કરીએ એટલે કે આ fi તો 1 એકુ 1 2 દાલી 6 5 એકુ 5 5 સતામ 35 6 નવામ 54 11 દુ 22 43 39 ચલો સરવાળો કરવાનો છે આપણે કેમ સર સરવાળો કેમ કે આ તો fi xi શોધ્યું છે આપણે દરેક વર્ગનું આપણે તો સિગ્મા fi xi એટલે કે બધી જ fi xi નું આપેલ અવલોકનોનો સરવાળો આપણે કરવાનો છે તો અહીંયા આપણે લખવાનું કે સિગ્મા fi xi ચલો 6 ને 1 5 આપણે આને સરળતા ખાતર 01 06 અને 05 બરાબર છે 6 ને 1 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 4 21 21 ને 2 23 23 ને 9 એટલે કે 32 વધી પડી 3 3 3 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 16 એટલે કે 162 એટલે કે સિગ્મા fi xi આપણી પાસે કેટલા આવ્યા 162 પાછું 6 ને 1 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 4 21 21 ને 2 23 23 ને 9 32 એટલે 32 ના 2 3 ઉપર 3 ને 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 16 એટલે કે સિગ્મા fi xi આપણી પાસે કેટલા મળ્યા 162 હવે સૂત્ર પ્રમાણે સિગ્મા fi xi આપણને 162 મળ્યા છે પરંતુ સિગ્મા fi આપણી પાસે કેટલા તો સર સિગ્મા fi એટલે કે આપણે આ fi વડી જે અવલોકનો છે તેનો સરવાળો કરવાનો રહેશે એટલે કે સિગ્મા fi ચલો સિગ્મા fi સરવાળો કરીએ 2 ને 1 3 3 ને 1 4 4 ને 5 9 9 ને 6 15 15 ને 2 17 17 ને 3 20 સર આ તો 20 ગણા તો તમને તમારી રકમમાં જ આપી દીધેલ હતો કેવી રીતે અહીંયા લખ્યું છે કે 20 ઘરોમાં અને આવૃત્તિ જે છે તે ઘરોની સંખ્યા છે આપણી પાસે એટલે કે આવૃત્તિ કેટલી થઈ આપણી પાસે એટલે કે 20 એટલે કે ટોટલ આપણી સિગ્મા fi કેટલી થશે 20 જ થશે હવે આપણે કશું જ નથી કરવાનું સૂત્ર મારવાનું છે કે સિગ્મા x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi બરાબર છે ચલો સિગ્મા fi xi કેટલા છે તો 162 બરાબર છે ને સિગ્મા fi કેટલા છે તો 20 ચલો ભાગાકાર કરીએ ચલો 20 ના ઘડિયામાં 162 એટલે 20 હટા 160 બે વૈજા પોઈન્ટ મૂકી 0 એટલે 20 એકુને 20 બરાબર છે એટલે કે x બાર કેટલું મળ્યું આપણને 8.1 એટલે કે x બાર બરાબર કેટલું મળ્યું છે આપણને 8.1 વિદ્યાર્થી મિત્રો હવે સદ્વયનો આપણે 14.1 નો પ્રશ્ન નંબર 1 કર્યો છે તે જ પ્રમાણે આપણે 14.1 નો બીજો પ્રશ્ન જે છે તે તમારી જાતે પ્રત્યક્ષ રીતે બરાબર ધારેલ મધ્યક કે વિચલનની રીતને એ જ્યારે આપણે શીખીશું ત્યારે એના એ રીતે સોલ્વ કરીશું પરંતુ અત્યારે પ્રત્યક્ષ રીતે 14.1 નો પ્રશ્ન નંબર 2 નો દાખલો તમારી જાતે ગૃહકાર્યમાં અને ઉદાહરણમાં જો પ્રત્યક્ષ રીતના ઉદાહરણ આવ્યા હોય તે પણ તમારી જાતે ગૃહકાર્યમાં કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં કંઈ કન્ફ્યુઝન હોય અથવા ડાઉટ હોય તમારા આપેલ વોટ્સઅપ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આભાર